మార్నింగ్ శ్రీ సరస్వతి విద్యాలయన బాలకును స్వాగత్ చే సీనియర్ కేజీనా బాలకు આજે આપણે ભણીશું વિષય અંગ્રેજી. જ્યારે તમને મેં અગાઉ અંગ્રેજી વિષય ભણાવ્યો હતો ત્યારે એમાં શું ભણાવ્યું હતું? પહેલી એબીસીડી કેપિટલ આલ્ફાબેટ એ ટુ ઝેડની સમજ મેળવી હતી આપણે. આજે આપણે ભણીશું લેટર એ, બીજી એબીસીડી નો એ, એટલે સ્મોલ આલ્ફાબેટ. જો આ શું છે? એ નાનો એ છે, બીજી એબીસીડી, બરાબર, સ્મોલ લેટર. તો આજે આપણે એ ફોર એપલ, એલિગેટર એવા બધા સ્પેલિંગો જોઈશું, ચિત્રો જોઈશું અને લેટર એ ને શીખીશું. આ શેનું ચિત્ર છે? સફરજન ના પાન નો રંગ કેવો છે? લીલો. અને સફરજન નો રંગ કેવો છે? લાલ. તમને બધાને સફરજન ભાવે છે? સફરજન ખાવું જોઈએ, સફરજન આપણા શરીર માટે ખૂબ જ સારું છે. તો આ શું છે? એ ફોર એપલ, એપલ એટલે સફરજન. વેરી ગુડ. ચલો, આ શું છે? કુહાડી. કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સ. શું કહેવાય? એક્સ. આપણે પેલી વાર્તા છે ને સોનાની કુહાડી વાળી, એમાં છે ને કુહાડી ને ત્રણ કુહાડી મળે, સોનાની, ચાંદીની અને લોખંડની. તે જે કુહાડી છે ને તે છે આ કુહાડી. એક્સ, એક્સ એટલે કુહાડી. વેરી ગુડ. એપલ, એક્સ, બંને સ્પેલિંગ સેનાથી શરૂ થાય છે? એ થી. સેનાથી? એ થી. તો હવે આપણે બીજા ચિત્રો જોઈશું. જો લાલ લાલ છે આ કીડી. તમને કીડી કરડે ને, ચક્કો મારે ને લાલ લાલ કીડી હોય તો. જો આપણને એવી જ છે લાલ લાલ કીડી. કીડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટ. શું કહેવાય? એન્ટ. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે કીડી. તમે પણ બોલજો હા મારી સાથે. તમને બધાને ખબર છે કે આને કીડી કહેવાય. તમને કોઈ પૂછે કે ભાઈ ઇંગ્લિશમાં કીડીને શું કહેવાય, તો તમે બોલી શકો ને કે એન્ટ કહેવાય. શું કહેવાય? એન્ટ કહેવાય. એન્ટ એટલે કીડી. આ શું છે? વાવ, એરોપ્લેન એટલે શું? વિમાન. વિમાન ક્યાં ઉડે? જમીન પર ચાલે? ના. તો ક્યાં ઉડે વિમાન? આકાશમાં. ક્યાં ઉડે? આકાશમાં. ભાઈ આ વિમાનનો રંગ કેવો છે? ભૂરો. કેવો છે? ભૂરો. ચલો, વિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય? એરોપ્લેન. અને વિમાન ક્યાં ઉડે? આકાશમાં. વેરી ગુડ. આપણે આ શું જોયું? એન્ટ. એન્ટ એટલે શું? કીડી. વેરી. આ શું છે? એરોપ્લેન. એરોપ્લેન એટલે શું? વિમાન. તો હવે તમને ખબર પડી ને કે વિમાનને ઇંગ્લિશમાં એરોપ્લેન કહેવાય, કીડીને ઇંગ્લિશમાં એન્ટ કહેવાય. એ તમને ગુજરાતીમાં પણ શું કહેવાય એ ખબર પડી, અને ઇંગ્લિશમાં પણ શું કહેવાય એની ખબર પડી. તો હવે આપણે બીજા ચિત્રો જોઈશું. શું છે ભાઈ? મગર. શું છે? મગર. મગરને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિગેટર. બોલો બધા, એલિગેટર. હા, એલિગેટર એટલે મગર.
મગરનો રંગ કેવો છે? લાલ છે? ના, એવો છે લીલો લીલો. લીલો લીલો મગર. મગર ક્યાં હોય? ક્યાં રે મગર? પાણીમાં. પાણીમાં તરે ને? તરે ને? પછી આપણી પેલી વાર્તા છે ને, પેલી મગર અને વાંદરાભાઈ વાળી, જાંબુ વાળી, એમાં પણ આપણે મગર જોયો છે ને. વેરી ગુડ. તો મગર ને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિગેટર. શું કહેવાય? એલિગેટર. વેરી ગુડ. આ શું છે? કેટલી બધી માછલીઓ દેખાય જો તમને, છે ને? માછલી ઘર. શું છે? માછલી ઘર. માછલી ઘર ને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્વેરિયમ. શું કહેવાય? એક્વેરિયમ. એક્વેરિયમમાં બહુ બધી માછલી હોય. જો કેટલી ફાઇન ફાઇન છે. ઓરેન્જ ઓરેન્જ કલરની છે બધી માછલીઓ. યલો કલરની પણ છે ને? વેરી ગુડ. તો એલિગેટર એટલે મગર અને એક્વેરિયમ એટલે માછલી ઘર. વેરી ગુડ. જો ભાઈ, આ છે આપણું ગ્રુપ. મારા બધાની પાસે ઇંગ્લિશની બુક છે ને, ચોપડી છે ને, તો એમાં આપણું પહેલું જ ગ્રુપ કાર્ય છે એ ફોર એપલ ને કૂટો અને લખો. તમારે એ ફોર એપલ ને આ જે તબક્કા આપ્યા છે એના ઉપર કૂટવાના છે અને બધા એ ફોર એપલ લખવાના છે. અને હા, તમે જ્યારે પણ લેસન કરો ને, તો મમ્મીને સાથે બેસાડજો. મમ્મીને કહેજો કે મમ્મી મારી સાથે બેસો અને મને આ લેસન કરાવો. બરાબર ને? તો મમ્મી તમને કંઈ ખોટું હોય તો કહે ને મમ્મી. સ્કૂલમાં તો તમને ટીચર કહે, ઘરે તમને કોણ કહેવાનું? તમારું કંઈ ખોટું હોય તો મમ્મી કહે, અને સાચું હોય તો મમ્મી વેરી ગુડ પણ કહે ને. તો તમે આ એ ફોર એપલનું લેસન કરજો અને મને મોકલજો. બરાબર? બધા કરશો ને લેસન? વેરી ગુડ. થેન્ક યુ. બધા ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.